જ્યાં રાજીવ ગાંધી આવાસ યોજનામાં સુવિધાના નામે મીંડું છે અહીં રહેતા લાભાર્થીઓ પોતાની વ્યથા ઠરાવતા કહે છે કે આના કરતાં તો મેં ઝૂંપડામાં રહેતા હોત તો સારું હોત આવાસની જર્જરી દિવાલો ઉભરાતી ગટર પાણીની સમસ્યા કચરાનો ઢકલો અને પાણી ટપકતી છત અને તમામ સમસ્યાઓને કારણે આવાસ યોજનામાં રહેતા લોકોનું જીવન દુષ્કર બન્યું છે તમે પણ સાંભળો રહીશોની વ્યથા અહીંયા સંદાસનો કુવા ઉભરાય છે પાણી ગટરનું જતું નથી પાણી આવતું નથી બહુ બહુ અતિશય જ અમે કંટાળી રહ્યા હો બ બે બધા ફ્લેટો ફ્લેટોમાં હું એટલી પહેલાં આવી ત્યાં આ બાજુ એને મેં ધામ ચાલુ કરી હતી લાઇટમાં જે ભાઈ નગરપાલિકામાં જવા આવવાનું મારું ચાલુ જ છે બે વર્ષથી પણ આ બાજુ કોઈ સુવિધા આવવા રાજી નથી આ બાજુ સાહેબ આવી હા થઈ જશે હા બેન થઈ જશે હા ઓલી બાજુ ફરી આ થઈ જશે પણ કંઈ થતું નહીં બે વર્ષથી આખા ફ્લેટોમાં ભાડવત રહે કોઈ પોતાના મકાનમાં નહીં રહેતું સૌથી મોટી તકલીફ રાતે રોજ ઝઘડા હોય રોજ કંકાસ હોય જાનવર આવે કોઈ સુવિધા નથી અહીં આ જો ગટર બધી ઉભરાય છે હવે રાજીવ ગાંધી આવાસ યોજનામાં રહેતા લોકોની હાલત કફોડી બની ગઈ છે પ્રાથમિક સુવિધાના નામે કશું જ નથી અને આનાથી કંટાળીને આવાસ માલિકો ઘર ખાલી કરીને બહાર રહેવા જઈ રહ્યા છે તો બીજી તરફ આવાસ યોજનામાં તંત્રની મિલી ભગતના કારણે શરતનો ભંગ કરીને આવાસો ભાડે અપાયરા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે સ્થાનિકોનો આરોપ છે કે ડીસા પાલિકાનું તંત્ર એ સુવિધા વિકસાવામાં રસ નથી લઈ રહ્યું આ અંગે જ્યારે ડીસા પાલિકાના ચીફ ઓફિસરને પૂછ્યું તો તેમણે કંઈક આવો સરકારી જવાબ આપ્યો આ ઉપરાંત ત્યાં આગળ કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્નો પણ ઊભા થયેલા છે કે જે તે સમયે જે સ્ટ્રક્ચરો બનાવવામાં આવે તેમના પ્રશ્નો પણ ઊભા થયેલા છે નગરપાલિકાએ ઓલરેડી એના બાબતે જે તે કંપનીને નોટિસ આપેલી જ છે પરંતુ ત્યારબાદ શું કાર્યવાહી થયેલી છે એ એક ચર્ચાનો વિષય છે એ બાબતે બાંધકામ શાખા અને સરકારમાં જીતી કન્સર્ન ડિપાર્ટમેન્ટ એની જોડે ચર્ચા કરી અને આ સમસ્યાનો ઝડપથી ઉકેલ આવે એ પ્રમાણે કાર્યવાહી કરવાનો આવશે તો ડીસા પાલિકાના વિપક્ષના સભ્યોએ સત્તાપક્ષ પર આરોપ લગાવ્યો છે કે પાલિકા આવાસ યોજનામાં મેન્ટેનન્સ કરવાનું જ ભૂલી ગઈ છે તો બીજી તરફ ડીસા પાલિકાના પ્રમુખ એ કે અમે રહીશું સમસ્યા ઉકેલીશું ના એવી કોઈ કમ્પ્લેનો અમાર સુધી આવી તો અમે કરાવી જ છે કામ અને હજી કોઈ પણ એવી કમ્પ્લેનો આવશે તો અમે જાતે જઈને તપાસ કરીને અને એમની જે સમસ્યા છે એ દૂર કરવાનો અમે પ્રયત્ન કરીશું એવો પ્રશ્ન અમારા ભાઈ આવ્યો જ છે અને એ પ્રશ્નનો અમે જેટલું બને એટલું જલ્દી નિરાકરણ અમે ત્યાં જાત તપાસ કરી ને જેટલું બને એટલું જલ્દી